वेरी गुड आफ्टरनून डियर स्टूडेंट्स, केम छो बधा मित्रों। लास्ट विडियो में आपणे जे तमारो 14मो पाठ हतो विविधतामां एकता ते पूर्ण करेलो हतो अने आपणे तेनो स्वाध्याय पण जोई लीधो हतो, बराबर। हवे आजे आपणे नवो पाठ, पाठ 15 सरकार, आ पाठ चालू करीशुं जे तमारा पेज नंबर 94 ऊपर आपेल छे। शुरू करिए। आपणो देश भारत, खबर छे ने बधाने नाम भाई, दुनियामां सौथी मोटी लोकशाही धरावतो देश, अंडरलाइन करजो, दुनियामां सौथी मोटी लोकशाही धरावतो देश कयो छे? भारत। घरनो वहीवट अने संचालन वडीलो करे छे, बस आज रीते देशनुं संचालन कोण करे छे? सरकार करे छे। आपणे दैनिक पत्रको एटले के जे रोज न्यूज़पेपर आवे छे, ते टेलिविज़न के वातचीतमां सरकार शब्द सांभळता होईए छे। रोजने रोज कोई ने कोई समाचार आवता ज होईए छे। देशना संचालन माटे के निर्णयों लेवा सरकारनी जरूर पड़े ज छे। आपणे दर 5 वर्षे चूंटणी करीए छीए, आपणे विविधतामां एकतामां जोयुं हतुं के दर 5 वर्षे आपणे चूंटणी करीए छीए, तो सरकार रचवा માટે તો એ ચૂંટણી કરીએ છે। દેશના વિકાસ માટે સરકારે આયોજનપૂર્વક કાર્ય કરે છે। સરકારે પહેલાંથી બધું આયોજન કરવું પડે, દેશનો જો વિકાસ કરવો હોય પહેલાંથી બધી વિચારણા કરવી પડે। બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરવાનું કાર્ય સરકાર દ્વારા કરવામાં આવે છે। અંડરલાઇન કરજો કે સરકારનું કાર્ય શું છે। બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરવાનું કાર્ય સરકાર દ્વારા કરવામાં આવે છે। આપણા દેશની સરકારને મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે, આપણને ખબર જ છે। આપણા દેશની સરકાર આપણે કોના દ્વારા દર 5 વર્ષે ચૂંટણી આવે છે, તેને આપણે પોતાનો વોટ આપીએ છીએ અને તેના દ્વારા આપણે સરકારને આપણા ચૂંટીએ છીએ। જુઓ, નીચે બધા પેપર કટિંગ્સ આપેલા છે, બરાબર। આ પેપરમાં બધું સરકારનું જ આપેલા હોય, સરકારની બધી જ માહિતી આપણને આમાંથી મળે। સરકાર કયા કયા નિર્ણયો લે છે, શું થયું, એ બધી જ નિર્ણય, બધી જ ન્યૂઝ આપણને ન્યૂઝપેપરમાં મળે છે। ઉપરના ચિત્રમાં આપણે સરકારના વિવિધ કાર્યો, નિર્ણયો કે જાહેરાતો અંગે જાણી શકીએ છીએ। આપણે આસપાસ ઉપલબ્ધ દૈનિક પત્રો અને મેગેઝિનનું વાંચન કરી આપણે વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવી શકીએ છીએ। લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે। અંડરલાઇન કરજો ખાસ, લોકશાહી શાસન વ્યવસ્થા એટલે શું? લોકોથી, લોકો વડે ને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા એ લોકશાહી શાસન વ્યવસ્થા છે। લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકાર મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે। અંડરલાઇન કરજો, લોકશાહી શાસન વ્યવસ્થામાં સૌથી મહત્વનું કાર્ય કોનું છે? તો સરકારનું। આપણો દેશ, આપણી સરકાર, જો આમાં શું છે? આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે, આપણે આગળ જ પાઠમાં જોયું। દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો આપણો દેશ છે, એટલે વોટિંગ સૌથી વધારે આપણા દેશમાં થાય છે। દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય, એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે, બરાબર। દેશની વિશાળતા, દેશ ઘણો મોટો છે અને અનેક પ્રકારની ભિન્નતા હોય, એટલે કે દેશ ઘણો મોટો છે ને પાછો દેશની અંદર અલગ અલગ જાતિના લોકો, કેટલી બધી ભિન્નતા છે, કેટલી બધી અલગ અલગ, બધા જ લોકો એકબીજાથી અલગ છે, આટલો એક તો આટલો મોટો દેશ અને પાછી એમાં આટલી બધી ભિન્નતા, એટલે એક જ સ્થળેથી કે વહીવટ કે સંચાલન કરવામાં શું પડે? મુશ્કેલી પડે, એક વ્યક્તિ આખો દેશ સંભાળી શકે નહીં। આવી સમસ્યાઓ અને અગવડના સામે સુચારુ વહીવટ માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે, એટલે સરકારે એક પછી એક વિભાગો બનાવી દીધા છે, એક પછી એક લેયર બનાવી દીધા છે, એક પછી એક સરકાર કે આની ઉપર આ, આની ઉપર આ, આની ઉપર આ, આવી રીતે સરકાર સ્તરે કાર્ય કરે છે। લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કાર્ય કરે છે। અંડરલાઇન કરજો, લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કાર્ય કરે છે। સામેના પેજ પર આવો, સ્થાનિક સરકાર ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે, સ્થાનિક કક્ષાએ, એટલે કે સ્થળની કક્ષાએ, ગામ કે શહેરમાં સ્થાનિક સરકાર। રાજ્ય સરકાર એ આખા રાજ્યનો કાર્યભાર સંભાળે અને રાષ્ટ્રીય સરકાર એ આખા દેશનો કાર્યભાર સંભાળે, એટલે સૌથી નાની સ્થાનિક, એનાથી ઉપર રાજ્ય અને એનાથી ઉપર રાષ્ટ્રીય।
વિવિધ સ્તરે સરકાર જરૂરી છે. નિયમો બનાવવા અને તેને લાગુ કરવા આ સ્તરો ખૂબ જ ઉપયોગી છે. એક જ વ્યક્તિ ગામ, રાજ્ય અને શહેરમાં આખા દેશમાં ન પહોંચી વળી શકે, તેથી આ બધા સ્તરો જે નિયમો છે તેનો આપણે અમલ કરાવવો હોય તો એ અમલીકરણ માટે પણ આ બધા સ્તરો ખૂબ જરૂરી છે, તો જ દેશના લોકો વ્યવસ્થિત રીતે નિયમોનો પાલન કરે. દેશના નિભાવ, વિકાસ અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણ્યું, હમણાં જોયું. આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આપણા દેશમાં કેવી સરકાર છે? લોકશાહી. દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે. આપણા દેશમાં જેવી રીતે લોકશાહી શાસન ચાલે છે તેવી જ રીતે ચીનમાં લોકશાહી કે મતલબ બધા દેશોમાં અલગ અલગ પ્રમાણે ચાલતું હોય. કોઈકમાં એક ફક્ત રાજા એનું જ રાજ ચાલે, કોઈમાં બધા લોકો દ્વારા શાસન ચાલે જેવી રીતે આપણા દેશમાં ચાલે છે. તો બધા જ દેશોમાં સરકારની જે રચના છે તે અલગ અલગ રીતે થાય છે. તો આપણે તેના પ્રકાર જોઈએ કે સરકારના કયા કયા પ્રકાર પડે છે. આપણો દેશ એ લોકશાહી વ્યવસ્થા ધરાવે છે, અન્ડરલાઇન કરજો આપણો દેશ, પણ એ ખબર જ છે કે લોકશાહી વ્યવસ્થા ધરાવે છે. દુનિયાના બધા જ દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી. બધા દેશના લોકો અલગ અલગ રીતે શાસન કરે છે. દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં જોવા મળતા સરકારના પ્રકાર અંગે આપણે જોઈએ. આપણે જોઈએ કે અલગ અલગ દેશોમાં કયા કયા પ્રકારની સરકાર હોય છે. પહેલું આપણે જોઈશું જે આપણા દેશમાં છે, લોકશાહી સરકાર. તો આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે. અન્ડરલાઇન કરજો ખાસ, લોકશાહી શાસન વ્યવસ્થામાં મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. એટલે અલગ અલગ જગ્યાએ અલગ અલગ બધા ઉમેદવારો જો તેને બધા ભેગા મળીને પછી સરકારની રચના કરે છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે. કોને કેન્દ્રમાં રાખીને? લોકોને કેન્દ્રમાં રાખીને. અન્ડરલાઇન કરજો, આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે. આપણા દેશમાં જો આપણે ઉપર ત્રણ લેયર જોયા, સ્થાનિક એ ગામને જોઈ, રાજ્ય રાજ્યને, રાષ્ટ્રીય દેશને જોઈ. કેટલાક દેશમાં લોકશાહી થકી ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે. એટલે કે જે બધા અલગ અલગ રાજ્યોમાંથી ચૂંટાય એ બધા ભેગા મળે અને પછી એ વડાપ્રધાનની ચૂંટણી એ જાતે કરે. વડાપ્રધાનની ચૂંટણીમાં આપણે વોટ આપવાનો હોતો નથી. દુનિયાના કેટલાક દેશમાં પ્રમુખશાહી પદ્ધતિની લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે. ભારતમાં સંસદીય લોકશાહી છે. અન્ડરલાઇન કરજો, ભારતમાં કયા પ્રકારની લોકશાહી છે? સંસદીય લોકશાહી છે. લોકશાહી સરકાર માટે કહેવાય કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે. એટલે કે સરકાર આપણે જ પોતે જ ચૂંટીએ છીએ. આપણો વોટ એ પ્રતિનિધિને જાય અને પ્રતિનિધિ એ વડાપ્રધાનને ચૂંટે. એટલે આવી રીતે આપણે જ મેઇન તો શું કહેવાય, એ લોકો. માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી. આમ લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. લોકશાહી સરકાર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. સેમાં લોકોના વિકાસ માટે લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે. અન્ડરલાઇન કરજો, લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે. સરકાર પણ લોકો માટે જ કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની છે? 5 વર્ષની. મેં પહેલાં જ કીધું, આપણે આગળના પાઠમાં જોયું કે દર 5 વર્ષે આપણા દેશમાં ચૂંટણી થાય છે. એટલે આપણે જે સરકાર ચૂંટીએ છીએ એ દર 5-5 વર્ષે બદલાય છે. એટલે એની મુદત કેટલી હોય? 5 વર્ષની. મિત્રો, આજે આપણે આ પાઠ આટલો જોઈશું. આજે આપણે જોયું સરકારના પ્રકારો. પહેલાં તો આપણો દેશ લોકશાહી ધરાવતો દેશ છે. લોકશાહી એટલે લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા. અને એક સરકારના કયા કયા પ્રકાર પડે છે તે આપણે જોઈએ છે. તો સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર, રાષ્ટ્રીય સરકાર અને હમણાં આપણે જોયું લોકશાહી સરકાર. હવે આગળનું છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.